ગુડ મોર્નિંગ મિત્રો, આપણે પ્રકરણ ચાલી રહ્યું છે પહેલું, સંખ્યા પરિચય. આગળના વિડીયોમાં આપણે જોયું હતું કે સંખ્યાઓ કઈ કઈ છે, પૂર્ણાંક સંખ્યા, પછી તેને અંકમાં કઈ રીતે ફેરવવી, શબ્દોમાં કઈ રીતે લખવું, સંખ્યાનું વિસ્તરણ કઈ રીતે કરવું તે આપણે જોયું. હવે આપણે આગળ જોઈએ કે આપણને કોઈ સંખ્યા આપેલી છે તો તેને ભારતીય સંખ્યા લેખન પ્રમાણે ક્યાં અલ્પવિરામ મૂકવા તે જોઈએ, અને તેને શબ્દોમાં કઈ રીતે લખવું તે આપણે ફરીથી જોઈએ. ઉદાહરણ એક્ઝામ્પલ આપણે લઈએ, 83, 54, 38, 2, અને આપણે ભારતીય સંખ્યા લેખન પ્રમાણે, અને બીજું આપણે લઈશું આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પ્રમાણે અલ્પવિરામ મૂકવાનો છે. તો ભારતીય સંસ્કૃતિ પ્રમાણે છેલ્લી ત્રણ સંખ્યા એટલે કે એકમ, દશક અને સો, સોની આગળ એક અલ્પવિરામ મૂકીશું આપણે. એકમ, દશક, સો, હજાર, દસ હજાર, લાખ, દસ લાખ, આ રીતે આપણે ગણીએ. તો ત્રણ સંખ્યાની આગળ એક અલ્પવિરામ, પછી બે સંખ્યાની, પછી બે સંખ્યાની, પછી બે સંખ્યાની, એ રીતે. જ્યારે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પ્રમાણે આપણે એને લખી શકીએ, ત્રણ ની આગળ અલ્પવિરામ, પછી પાછી ત્રણ સંખ્યાની આગળ અલ્પવિરામ. આ રીતે આંતરરાષ્ટ્રીય પ્રમાણે ત્રણ ની આગળ ત્રણ, ત્રણ સંખ્યાની આગળ અલ્પવિરામ, જ્યારે ભારતીય લેખન પ્રમાણે પહેલા ત્રણ, પછી બે બે સંખ્યાની. તેને આપણે હવે શબ્દોમાં લખીએ તો એકમ, દશક, સો, હજાર, દસ હજાર, લાખ અને દસ લાખ. દસ લાખ આવ્યો એટલે 83, 83 લાખ, 54 હજાર, 382. આંતરરાષ્ટ્રીય પ્રમાણે આપણે ત્રણ ની આગળ અલ્પવિરામ, પછી પાછી ત્રણ સંખ્યાની આગળ અલ્પવિરામ, એટલે કે 7 આપણે અહીંયા આપેલને આપેલ છે. છેલ્લે આપણી પાસે વધેલી સંખ્યા છે 8, તો એને આપણે લખીશું 8. હવે આપણી પાછળ કેટલી સંખ્યા છે, 1, 2, 3, 4, 5, 6, પાછળ 6 સંખ્યા છે, એટલે આપણે લઈશું એને આપણે બોલીશું મિલિયન, તો 8 મિલિયન. હવે આપણી પાસે સંખ્યા છે 354, તો એને લખીશું 354, 54 હજાર, આંતરરાષ્ટ્રીય પ્રમાણે 354 હજાર, 382. આ રીતે ભારતીય સંખ્યા લેખન અને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ છે. અલ્પવિરામ ક્યાં મૂકવા, તો હજી એકવાર આપણે જોઈએ કે એક સંખ્યા કોઈ છે આ સંખ્યા આપેલી છે, તો પહેલા આપણે લઈએ ભારતીય પ્રમાણે તે આપણે લઈશું પેલી ત્રણ સંખ્યાની આગળ અલ્પવિરામ, પછી બે સંખ્યા, પછી બે સંખ્યા, આ રીતે. અને શબ્દોમાં કઈ રીતે લખીશું, તો આપણે પહેલા લઈશું 84 લાખ, 84, એકમ, દશક, સો, હજાર, દસ હજાર, લાખ, દસ લાખ, કરોડ અને 10 કરોડ. તો 84 કરોડ, 53 લાખ, 53 લાખ, 28 હજાર, 312. આજ અહીંયા આપણે લઈશું આંતરરાષ્ટ્રીય પ્રમાણ, આંતરરાષ્ટ્રીય લેખન સંખ્યા લેખન.
84 53 28 312 આંતરરાષ્ટ્રીય પ્રમાણે આપણે 3 3 3 ની સંખ્યામાં મૂકીએ છીએ તો આપણી પાસે છેલ્લે વધે છે 845 તો અહીં લખીશું 845 મિલિયન પછી છે 328 હજાર 312 આ રીતે આપણે લખીશું. હવે આપણે જોઈએ સ્વાધ્યાય 1.1. એમાં આપણે જોઈએ પેલું છે ખાલી જગ્યા પૂરો, એમાં પેલું છે 1 લાખ ને ખાલી જગ્યા પછી છે 10,000. 1 લાખ ને આપણે ખાલી જગ્યા 10,000 કઈ સંખ્યા લખીએ તો અહીંયા 10,000 આપણે એને બોલી શકીએ. પછી આપણને આપેલું છે 1 મિલિયન, અહીંયા આપેલું છે 100,000, પછી 1 કરોડ, ખાલી જગ્યા 10 લાખ. આ બધી જગ્યા આપણે લઈશું 10, 10 અને 10, કારણ કે 1 લાખ એટલે આ આપણી પાસે છે 1 લાખ, એટલે કે 10, 10 હજાર. કે આવી પાસે સંખ્યા આપણે લઈએ તો આ 10 અને અહીંયા લઈએ તો 10, એટલે કે આને શું લઈએ આપણે 10, આગળ 1 છે, એટલે આ 1 સંખ્યા થઈ 1, 10, 100, 1,000 અને 10,000, એટલે કે 10, 10 હજાર. તેવી જ રીતે આપણે 1 મિલિયન આ છે આપણી 1 મિલિયન, એટલે કે 10, 100, 1,000. આ લઈએ 100માં કેટલા મીંડા હોય તો કે 2 મીંડા, તો 100 આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિ પ્રમાણે આપણે આને 100 બોલ 1,000, એટલે કે 1,100,000 લખીએ છીએ. તો અહીંયા આપણે અલગ પાડવાનું છે કે આ થશે 1 મીંડું એટલે કે 10 અને આ થશે 100 એટલે કે 10, 100, 1,000. એવી રીતે આપણે અહીંયા લઈશું 1 કરોડ, એને આપણે લખીશું આપણી પાસે છે 10,000, આ છે 10 લાખ, તો એના માટે આ 1 10 અને આ 1 10, તો 10, 10 લાખ, એટલે બધામાં આપણે લઈશું 10, 10, 10. આ થયો આપણો પ્રશ્ન 1. તેવી જ રીતે આવશે આપણો પ્રશ્ન 2. તેમાં અલ્પવિરામ અને સંખ્યામાં આપણને આપેલું છે તો તેને આપણે અલ્પવિરામમાં મૂકવાનું છે અને તેને સંખ્યામાં લખવાનું છે. કોઈ પણ 2 લઈશું, બીજા જાતે કરવાના છે. 1 હું લઈશ 75,307, તેને આપણે લઈશું અલ્પવિરામ. પહેલા લખીશું અંકમાં અને પછી લઈશું અલ્પવિરામ. તો 73 લાખ, પછી આપણી છે 75,000, તો આપણે એને લઈશું 75, છે 307, તો 307. આ રીતે 73 લાખ, એટલે 73,000, 375,000. હવે આપણે એને મૂકવાના છે અલ્પવિરામ. આગળ મૂકીએ ભાત, આપણને આપેલું છે 1,00,000માં, તો આ છે ભારતીય પ્રમાણે, તો આપણે એને લખીશું આગળ 3 ની આગળ અલ્પવિરામ, પછી 2 ની આગળ 2 ની આગળ, આ રીતે. તો આપણો થયો જવાબ. પછી છે બીજું કોઈ ઉદાહરણ લઈએ, 7 કરોડ 52 લાખ 21,000
302 तो 7 52 लाख तो 52 21,000 302 तो भारतीय प्रमाणे आपणे 3 अंक संख्यानी आगळ लईशुं अल्पविराम पछी 2-2 संख्यानी आगळ अल्पविराम आ थशे आपणो जवाब हवे आपणे आगळ लईए एक्जाम्पल नंबर 3 एक्जाम्पल नंबर 3 માં આપણને અલ્પવિરામ યોગ્ય રીતે મૂકો અને ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં આપણે એને કઈ રીતે લખીએ એટલે કે આંક આપેલા છે તેને આપણે શબ્દોમાં લખવાના છે આપણને આપેલું છે આપ જોઈએ 95,362 તેને આપણે પહેલા લખીશું જોઈએ તે એકમ દશક 100 હજાર 10,000 લાખ 10,00,000 તો કરોડ આપણે આવું પાસે કરોડ તો 8,75,000 95,000 762 પછી બીજું એક્ઝામ્પલ આપણે એમાં જોઈએ તો આપણને આંકડો આપેલા છે 99,93,046 તેને આપણે પહેલા અલ્પવિરામમાં લખીએ તો 3 આગળ પછી 2 પછી 2 આ રીતે આપણે લઈએ તો હવે આપણી પાસે કેટલી સંખ્યા આવી 1, 2, 3, 4, 5, 6, 7, 8 એટલે કે એકમ દશક 100, 1,000, 10,000, 1,00,000, 10,00,000 કરોડ તો 9 કરોડ એટલે કે 9 કરોડ 99,00,000 પછી બધા છે 0,00,000 તો આપણે ડાયરેક્ટ લઈશું 46 આ રીતે આપણે લખવાનું છે બીજા જે એક્ઝામ્પલ 2-2 છે તે તમારે જાતે લખવાના છે પછી ચોથો પ્રશ્ન છે એમાં આપણને આપેલું છે કે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ મૂકવાના છે તેમાં સંખ્યા આપણને આપણે એક્ઝામ્પલ એકાદા 2 જોઈએ આંતરરાષ્ટ્રીય પ્રમાણે આપણે જોઈએ તો કે 3-3 ની આગળ આપણે અલ્પવિરામ મૂકવાનો છે 1, 2, 3 હવે આને 78 તો આને લખીશું આપણે 78 શું લખેલું હતું ત્યારે આપણે મિલિયન પછી 921 હજાર પાછળ સંખ્યા કઈ છે 92 બીજું આપણે જોઈએ આપણને આપેલું છે 999,85,102 તો 3-3 ની આગળ મૂકીએ તો 3 અને 3 આ આપણે અલ્પવિરામમાં હવે આપણે એને લખીએ મિલિયનમાં 99,000,000 પછી 985 એને લખીશું 1,000 અને આ 102 આ રીતે આપણે લખીશું બાકીના જે સ્વાધ્યાયના જે બતાવેલા નહીં તે જાતે કરી વાના છે ઓકે.